હું એકલો કેટલાક નું સંભાળું, તમે કોઈ કરવા વાળા છો? અત્યારે મોટી મોટી કરીને તું તો આઈ લો જાય, તોય તો કઈ કરવું નથી. હું એકલો આખા દેશ નો ભાર માથે લઈને ફરું છું. તો શું કરવું જોઈએ, તું કે? હવે તો કઈક આપણે કોકનું આમ પૂછવું જોઈએ કઈક, કે હવે શું કરવું આપણે આ દેશનું. 15મી ઓગસ્ટ આવે ત્યાં આમ જાગૃતિ લઈ આવી જોઈએ. તો હાલો બધાને ઇન્ટરવ્યુ લઈએ. બીજું ઇન્ટરવ્યુ લઈએ હવે લેવા ને. પાકું, હાલો હાલો. તમારી જેવા ઓછા મળે છે. તમારું ઇન્ટરવ્યુ લેવા માંગીએ છીએ. એમ કઈ બાબત થી? હું 15મી ઓગસ્ટ છે તો આ કેવી રીતના જાગૃતતા લાવી બધાય દેશવાસીઓને જાગૃતતા ફેલાવવા માટે આવે, તમારા સૂચનો લેવા આવી. હા બરોબર છે. દેશ જે 15મી ઓગસ્ટ કઈ બાબત થી ઉજવાય છે એ તમને ખ્યાલ છે પેલા? નહીં, તમે કયો જોઈ, ક્યાં શું કામે ઉજવાય છે 15મી ઓગસ્ટ? આપણા જે બધા મોટા મોટા વડીલો હતા ને, એ આ ઓલા ભૂરા રાતના 12 વાગ્યા અને એના ઉસાળા પડી અને જે છોડીને ગોરિયા ભૂરિયા ભાગા, બરોબર છે. આ ઈ બાબત થી ઉજવાય છે, બરોબર. એટલે તમે હવે શું કરવા માંગો છો દેશ માટે? બીજું તો તમારા આપણેવા સૂચનો હોય, આ નવી જે હું કહેવાય પ્રજાતિ, સોરી ઓલે આપણે યુથ એને તમે કઈ સલાહ દેવા માંગતા હોય તો? હું એને સલાહ દેવા તો નથી બહુ માંગતો, પણ એનું કારણ છે, તમે પોત પોતે અત્યારે એક જણો વ્યક્તિગત રીતે જાગી જાય એટલે બધું રેડી છે. મારું આ સૂચન અમને ગમ્યું. આ ભાઈ નું સૂચન આમ આપણે ગોલ્ડન અક્ષરે થી લખ્યા જેવું. એકવાર અમારી એરે ફોટો બદલી લ્યો. એકવાર અમારી એરે ફોટો. ભાઈ કેવા માંગે કયો? આને છે ને જરાક ઇન્ટરવ્યુ લેવામાં બોલવામાં થોથરાય છે, જરા શીખવાડી દેજે. કેમ છે ભાઈ? મજામાં. હા, તમારું અમારે ઇન્ટરવ્યુ લેવું છે. શું શેના માટે? હમણાં 15મી ઓગસ્ટ આવે છે, આપણો ભારત દેશ આગળ વધે એના માટે આપણે શું શું કરવું જોઈએ? આપણો ભારત દેશ આગળ આવે એટલે આપણે બધાને માટે સારું કામ કરવું જોઈએ. આપણે શું કરવું જોઈએ? બધું કયો કયો શરમાવમાં તમે? શરમાવમાં આજે મન મૂકીને બોલી નાખો તમે. 15મી ઓગસ્ટ આવે, આપણે બધા ભાઈઓ મિત્રો ને હેલ્પ કરવી જોઈએ. સાચી વાત, બરોબર. બીજાના માટે આપણે ઉપયોગ થવા જોઈએ. આપણે 15મી ઓગસ્ટ એટલે ઝંડા ને આપણે સલામ કરવી જોઈએ, એવું બધું આપણે કરવું જોઈએ. અને બીજી એક વાત, આપણે આ તમે સ્કૂલ ની બાર બેઠા તો છો, આ સ્કૂલ તો બંધ થઈ ગઈ, તોય તમે કેમ બેઠા હજી? મને સ્કૂલે જવાનો બહુ શોખ છે. અત્યારે સ્કૂલ બંધ થઈ ગઈ ને, કાલે સવારે ખુલશે એટલે હું અત્યારે રાહ જોઈને બેઠો છું. કાલે સ્કૂલ ખુલવાની એની રાહ જોઈ ભણવા તો અત્યારે બેઠા. કેટલો આગળ વધશે આવને જેવા વિદ્યાર્થીઓ છે જ્યાં ત્યાં સુધી કેટલો દેશ આગળ વધી જાય. આપણો ભારત દેશ આગળ વધે છે, આ ભાઈના હિસાબે ખબર પડે છે આપણો ભારત દેશ આગળ વધે છે. અને હજી પણ આની જેવા જ વિદ્યાર્થીઓ રહી છે તો હજી આગળ વધશે. હા, તમારા લીધે જ અમારો ભારત દેશ બધાયનો આપણો આગળ વધે છે. આપણો આગળ વધે છે ભારત દેશ. શરમાવમાં તમે કહી દો, ભારત દેશ એ રીતનો છે, બધાને કોઈ અજાણી વ્યક્તિ હોય તો એને બધા
મદદ કરે છે. સાચી વાત છે. ને કોઈ બીજા કોઈ અન્ય લોકો બહારથી આવ્યા હોય એમ કે આ જગ્યાએ જવું છે તો તેના ઘરે જ મૂકી આવે છે. આપણો આ ભારત દેશ છે. હા સાચી વાત ભાઈ, સાચી માચી વાત બોલો. 100% ની વાત છે. ના ના એમ કાન પકડવા પડે મારે. હા ભાઈ ને ગોલ્ડન પુરસ્કાર માં હાલો એક ફોટો મારી સાથે. ફોટો અમારી સાથે. ગોલ્ડન પુરસ્કાર. તમારા મંતવ્યો જાણવા માંગીએ છીએ, તમે શું કેવા માંગો છો 15મી ઓગસ્ટ વિશે? બીજું દેશ માં ગંદકી બહુ ભાઈ, જ્યાં જોઈ ને ગંદકી, ત્યાં જે કચરા માણા ઉકેડા આ તે કેટલી ગંદકી. સ્વસ્થ દેશ રહી આપડે શું કેવા માંગીએ છીએ ત્યાં ને ત્યાં. પ્લાસ્ટિક ગાઉ ના મોટા જાય કેટલી ગાઉ મરે આ તે જનાવર સીધો ઉપર થી ઘાકર ત્રીજા માળે રહેતા હોય સીધો. સરકારે વ્યવસ્થા કરી છે, સરકારે વ્યવસ્થા કરી છે. 500 રૂપિયા દંડ છે. પેલા દંડ મૂકવો. આ ભાઈ ને સ્વચ્છતા વિશે બહુ ઘણી માહિતી છે. હા જોતા જો માહિતી તમને જોતા દેશ માં માહિતી જોતા ગમે ઉકેડા આ તે ગમે માણસ ઘાલી જ દેવું. જોતા તમે ઘર નો ડબ્બો રાખે ઘર ની પાસે સાચી વાત. ભાઈ ને બોટલ નાખી આ ચાલુ ગાડી આ તે પોતાના ઘેર આવો પોતા તમારી શરૂઆત કરો સમજ્યા. દેશ બધા આવે ભાઈ તમારું નામ? મારું નામ ચિરાગ. તમારું? હર્ષિત દવે. છતી મકવાના. બોલો ને સાહેબ. અમે 15મી ઓગસ્ટ આવે છે એટલે અમે તમારા મંતવ્યો જાણવા માંગીએ છીએ એટલે આ દેશને જાગૃત કરવા માટે. સાહેબ આ દેશને તો એકલાથી કાંઈ જાગૃત નહીં. ત્યાં કે અત્યારની જનરેશનો છે ને દેશને આગળ વધારે કરવા પડતા પોતે છે ને પાછળ જતા જાય છે. કેવી રીતે? જેમ કે નશો કરે છે, દારૂ પીવે છે, સિગરેટ છે, ગાંજો, અત્યારે વ્યસનથી જ ઘેરાયેલું છે આખું. આપણા દેશની બધી જ વસ્તીઓ અત્યારે મોસ્ટ ઓફ એને વ્યસનથી ઘેરાયેલા છે. એટલે તમે એમ કહેવા માંગો છો કે આપણો યુથ જે નવો છે એ વ્યસનથી ઘેરાયેલો છે અને નકરા વ્યસનો કર્યા રાખે? યસ યસ ઈ જ છે. પહેલાના આપણે પહેલાના માણસો મહેનત કરતા, ખેતી કરતા અને ઘરનું જ ભોજન જમતા. અત્યારે તો બહારનો કચરો ખાય છે. અત્યારના યુથની કંઈ ઉંમર જ નથી. યુથ પોતાને છે ને બગાડી રહ્યું છે. જેમ કે આ કચરો ખાય છે, દારૂ પીવે છે, ઓલું કરે છે બધું. તમારે વ્યસન ને લીધે શરદી થયેલી, રોગ થયેલો કે નિર્વ્યસની છો તમે? નહીં હું નિર્વ્યસની છું. હું બધાને એમ કહું છું કે વ્યસન મૂકો. આ સરકારે એટલું બધું કર્યું છે, દારૂ બંધી કરે તો કોઈ એની પર ધ્યાન નથી દેતું. સરકારે અત્યારે કેટલું બધું કરવા માંગે પણ લોકોને કાંઈ પડી જ નથી સરકારને. આમાં ક્યાંથી ભારત દેશ આગળ વધે તમે કહો? આ 15મી ઓગસ્ટ છે, કેટલા જવાનો શહીદ છે આઝાદ કરવા માટે. અને એ જ વસ્તુ બહારના વિદેશોની ગંધારી વ્યસનની વસ્તુ ઇન્ડિયામાં વધારે વેચાય છે ને એ લોકો પૈસા કમાય. હા ભાઈ અરે હું સહમત છું. આની અરે ગોલ્ડન પુરસ્કાર પ્લેટિનમ અને મળ્યું. પ્લેટિનમ હાલો. એક મિનિટ એક મિનિટ.
તમે બે નિર્વ્યસની છો? અમે હા નિર્વ્યસની. તો વાંધો નહીં, તો લઈ લ્યો. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને જો સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લો. કોમેન્ટ મારવાનું ભૂલતા નહીં અને જો લાઈક કરતા ભૂલતા જ નહીં. ઓકે ઓકે.